હેલો બધા, નમસ્કાર. જય માતાજી. ગુડ મોર્નિંગ. આ બાજુ જે સેવ તમે જોઈ શકશો અને સવારના 8 વાગ્યા છે અને આજે તમે જોઈ શકશો ખોખા. તો આપણે મારા બનાવી દઉં ચકલી માટે. સામે તમે જોઈ શકશો મોર કે સવાર સવારમાં ખાવા માટે આવી ગયો છે. હેલો બધા, નમસ્કાર. જય માતાજી. હર હર મહાદેવ. તો તમે જોઈ શકશો કે મોરના પીછે તમને સરસ મજાના દેખાતા હશે અને ટૂંક સમય મોર આના પીછા પાડશે. તો તમે જોઈ શકશો કે અહીંયા ઘણા બધા જે ગામના લોકો હોય છે તે પીછાને કલેક્ટ કરે છે, ત્યારબાદ એને સેલ પણ કરે છે, એનો સરસ મજાનો ભાવ મળી જશે. તમે જોઈ શકશો આ જ મોર આપણા માટે આપણા ઘરે ખાવા માટે આવે છે. તમે જોઈ જોશો સરસ મજાનું, તમે જોઈ શકશો વેધર. અગર તમે જોયું કે સરસ મજાનો વરસાદ ધોધમાર પડી રહ્યો હતો અને વરસાદના કારણે તમે જોઈ શકશો કે અત્યારે ચારે તરફ સરસ મજાની લીલોતરી તમને જોવા મળતી હશે. સામે છે ડાગર. તો ચાલો તમને બતાવું, તો વિડીયોમાં બને રહેજો અને વિડીયો જરૂર લાઈક કરો. સામે તમે જોઈ શકશો મોર, તે મેં તમને બતાવ્યું એ જ આપણા ઘરે માટે ખાવા માટે આવે છે. અવારનવાર એ પણ તમને ઘરે જોવા મળશે ચોક્કસ. તો મિત્રો, તમે જોઈ શકશો કે સવાર સવારમાં આપણે આવી ગયા છે ખેતરમાં અને તમે જોઈ શકશો કે મોરના અવાજને ચારે બાજુ તમને અલગ અલગ પક્ષીઓના અવાજ તમને ચોક્કસ જોવા મળતા હશે. તો આ છે, તમે જોઈ શકશો કે ડાગર લગાવી છે આપણે. અમારા તરોતરમાં અમે ડોગર તરીકે ઓળખીએ છીએ. અલગ અલગ જે બાજુઓને અલગ અલગ રીતે ઓળખતા હશે અને હું ઘણીવાર મારા બ્લોગના માધ્યમથી તમને અવનવર વસ્તુ ચોક્કસ બતાવવાની કોશિશ કરું છું. તો હાલ હું આવી ગયો છું ખેતરમાં. તમે જોઈ શકશો કે સરસ મજાની ડોગર ગ્રોથ કરી રહી છે. તો આજે સુવર્ણ 11 તમે જોઈ શકશો એની જાત અને અલગ અલગ પ્રકારની ઘણી બધી આપણી જાત અમે લગાવીએ છીએ. ઘણી બધી જાત હોય છે એમાં. તો હાલ તમે જોઈ શકશો આપણે ખેતરમાં સુવર્ણ. તો મિત્રો, આજે છે 15 ઓગસ્ટ અને તમને અવાજ સાંભળવા મળતો હશે. હાલ તમે જોઈ શકશો કે સરસ મજાની ડાગર ગ્રોથ કરી રહી છે. તો દોસ્તો, આ છે અમારો તબેલો અને તબેલામાં તમે જોઈ શકશો કે ભેંસ બાંધેલી છે અને હાલ જ આની નાનું બચ્ચું આવ્યું છે. તમે જોઈ શકશો કાલે જ એને બચ્ચું આપ્યું છે. તમે જોઈ શકશો અને તબેલામાં બાંધ્યું છે ભેંસ. તો અમારી પાસે 2 ભેંસ છે અને સાથે સાથે આજુબાજુ તમે સરસ મજાનો વ્યૂ મારા ઘરથી તમે જોઈ શકશો, મારા ગામડેથી તમે જોઈ શકશો. ભેંસો બાંધેલી છે અને ગાય પણ બાંધેલી છે. તમે જોઈ શકશો કે અમારા ગામડામાં પશુપાલનનો વ્યવસાય ખૂબ જ થાય છે. આજુબાજુ તમે ઘણા બધા મારા વિડીયોના માધ્યમથી તમને બતાવતો રહું છું કે અમારા જે ખેતરમાં ઘણું બધું ઘાસચારો તમને જોવા મળતું હશે. અગર મેં તમને બતાવ્યું છે ઘણી વાર. નમસ્કાર. જય માતાજી. ગુડ મોર્નિંગ. આ બાજુ જે સેવ તમે જોઈ શકશો અને સવારના 8 વાગ્યા છે અને આજે તમે જોઈ શકશો ખોખા. તો આપણે મારા બનાવી દઉં ચકલી માટે. સામે તમે જોઈ શકશો મોર કે સવાર સવારમાં ખાવા માટે આવી ગયો છે. મિત્રો, ફાઇનલ તમે જોઈ શકશો જે આપણે ખોખા તૈયાર કર્યા હતા તે ફાઇનલી રેડી થઈ ગયા છે અને નાની નાની ચકલી પણ તમે જોઈ શકશો એ મારામાં બેસવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હાલ જ લગાવ્યા છે. ઘણા બધા જૂના મન મારા છે. તમે જોઈ શકશો કે ફાઇનલી એમાં એન્ટર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આંબલી છે, મોટી આંબલી છે. એ પણ તમને અગર મેં વિડીયોના માધ્યમથી ઘણી વાર તમને બતાવવાની કોશિશ કરી છે. તો ચાલો આપણે એ બાજુ જઈએ, પેલી બાજુ છત પર. અને ઘણા બધા ત્યાં મોર બેઠા છે એ પણ તમને બતાવીશ. તો મિત્રો, અગર પણ મેં તમને બતાવ્યું છે કે આમાં આપણે જે વરસાદ પડી રહ્યો હતો જોરદાર ધોધમાર, ત્યાં ખૂબ જ પાણી ભરાયા હતા. કારણ કે અહીંયા ખૂબ જ પાના પડે છે. એના તમે જોઈ શકો છો કે એકવાર ફરીથી આંબલીમાં એનો મોર આવી ગયો છે તો એ નીચે પડે છે. તો પાણીના કારણે જે વરસાદ પડવાના કારણે જે પાણી નીકળવાની
જગ્યા હોય છે ત્યાં ભરાઈ જાય છે, એટલા માટે અહીં ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું. અને મોર પણ તમે જોઈ શકો છો, ઘણા બધા મોર તમને જોવા મળતા હશે, એક બે. અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ઢેલ, અમે આને ઢેલ બોલીએ છીએ, મોર અને મોરની. આ છે ઢેલ અને આ બાજુ છે મોર. તો આ જ મોર આપણા ઘરે ખાવા માટે આવે છે. તમે વિડીયો જોઈ શકો છો. આ બાજુ પણ તમે જોઈ શકો છો કે ઉપર અહીંયા પણ મોર છે, બીજો એક સામે અહીંયા તો દેખાતું હોય તો કડા કરી છે ને પીછાની. અરે અહીંયા તો હાલ જ આમાં જે આંબલી, તમે હાલમાં પણ તમે જોઈ શકો છો ઘણી બધી તમને આંબલી જોવા મળતી હોય. તો એકવાર ફરીથી આમાં જે મોડ આવવાનું સ્ટાર્ટ થઈ ગયો છે,